नमस्ते बाल दोस्तों, હું મકવાણા આરતી શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા વિષય ગુજરાતીના આજના આ વિડિયોમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ગુજરાતી વિષયની અંદર આપણે પાઠ 14 સારા અક્ષરનો અભ્યાસ કરીશું, જેના લેખિકા છે પિંકીબેન પંડ્યા અને સાહિત્ય પ્રકાર સંવાદ. તો પાઠ શરૂ કરતા પહેલા આપણે લેખિકા પિંકીબેન પંડ્યાનો ટૂંકમાં પરિચય મેળવીએ. લેખિકા પિંકીબેન પંડ્યાનો જન્મ તારીખ 28/5/1969 ની અંદર અમદાવાદમાં થયો છે. તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે. ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા, ગુજરાતી કોષ રચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે એમણે સંશોધનો કર્યા છે, જેને ગુજરાત સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર કરવામાં આવ્યા છે. પ્રસ્તુત પાઠ સારા અક્ષરની અંદર લેખિકાએ અભ્યાસની સાથે સાથે વ્યવહારુ જીવનમાં સારા અક્ષરનું કેટલું બધું મહત્વ છે તે આ પાઠમાં સંવાદ દ્વારા દર્શાવ્યું છે. ચાર જોને બદલે માર જો વચાય ત્યારે કેવી ગરબડ થાય અને અર્થનો અનર્થ થાય છે તે તરફ આપણું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. સાથે સાથે સારા અક્ષર શક્ય છે એની પણ ચર્ચા સંવાદ દ્વારા કરવામાં આવી છે. તો ચાલો આપણે પાઠ 14 સારા અક્ષરનો અભ્યાસ કરીએ. સંવાદના પાત્રો છે હાર્દિક, મેહુલ, અશરફ, રાધા, ધવલ અને સોનલ. હાર્દિક છે એ આવે છે અને મેહુલને કહે છે, મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો. લેસન એટલે ગૃહ કાર્ય. મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો, ચાલ ને રમવા. ચાલ ને એટલે કે ચાલ ને, ચાલ ને રમવા, બધા તારી રાહ જુએ છે. એટલે મેહુલ કહે, આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ ને. હાર્દિક, અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે. લિસ્સા લિસ્સા, હવે મને ખબર પડી કે સાહેબ કાયબ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. એટલે હાર્દિક છે એ મેહુલના સારા અક્ષર હોવાનું કારણ એના નોટના લિસ્સા પાનાને બતાવે છે. એટલે મેહુલ કહે છે કે ના, મારી નોટના લિસ્સા પાના છે એટલે કઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને હું નોટમાં ચેકચાક કરતો નથી. ચેકચાક એટલે જ્યાં લખાણ બરાબર ન લખાય અને ત્યાં ચેકો મૂકે એને ચેકચાક કહેવાય. એટલે મેહુલ કહે છે કે હું નોટમાં ચેકચાક કરતો નથી એટલે સાહેબ છે એ ક્લાસમાં કાયમ મારી નોટ બધાને બતાવે છે. એટલે હાર્દિક કહે, હા પણ લિસ્સા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે. મેહુલ કહે, લિસ્સા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું હોય નહીં. એટલામાં સોનલ આવે છે અને સોનલ કહે છે, અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો. બધા ભીલુ, ભીલુ એટલે રમતના સાથીદાર. સોનલ કહે છે, બધા ભીલુ પણ નક્કી થઈ ગયા છે, બધા તમારી વાટ, વાટ એટલે કે રાહ, બધા તમારી રાહ જુએ છે. એટલે મેહુલ કહે, જોને સોનુ તું જ કહે, એને આ મારી વાત સમજતો નથી. એટલે સોનલ કહે, કેમ શું થયું? મેહુલ કહે છે, એ મને કહે છે કે મારી નોટના પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે, એવું તે કઈ હોતું હશે? સોનલ કહે, ના યાર, યાર એટલે કે દોસ્ત અથવા તો મિત્ર. ના દોસ્ત, એવું ના હોય કે નોટના પાના લીસા હોય એટલે અક્ષર સરસ જ આવે. જો ને મારા પપ્પા મારા માટે કે મોંઘી મોંઘી નોટ લઈ આવે છે. હાર્દિક, અને મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા. ત્યાં રાધા પ્રવેશે છે અને રાધા કહે છે, એવી બધી તો પપ્પાને પણ ખબર પડે, જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે અને કામનું ના હોય તો ના પણ લાવે, એમાં શું?
હાર્દિક કહે, પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. એટલે સોનલ કહે, એવું કશું નહીં, મારા અક્ષર તો હું ગમે તેના પર લખું પણ સરસ જ આવે છે. એટલે રાજા કહે, એ તો તું અણીવાળી પેન્સિલ થી લખે છે ને એના લીધે. અને અશરફ કહે છે કે એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ છોલ કરતી હોય છે. અને હાર્દિક કહે છે, ને બે દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે. એટલે સોનલ કહે, એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને, અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું. બટકણી એટલે કે સહેલાઈથી તૂટી જાય એવી. સોનલ કહે, જો પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું, છોલવી તો પડે ને. એટલે રાજા કહે, તું સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, જો બ્લેડ થી છોલીશ તો નહીં તૂટે. એટલે ધવલ કહે, પણ બ્લેડ થી છે એ છોલવા જતા પેન્સિલ ના બદલે આંગળા જ છોલાઈ જાય તો, એટલે કે આંગળી લાગી જાય. એટલે અશરફ કહે, મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય. ભક્કમદાર એટલે અહી ધારદાર. અશરફ કહે છે, મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. રાધા કહે, પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર તો બહુ ગંદા છે. એટલે અશરફ કહે છે, અબુ તો એમ જ કહે છે. અબુ એટલે કે પિતાજી. અશરફ કહે, પિતાજી તો એમ જ કહે છે, કલમ થી લખીએ તો જ અક્ષર સરસ આવે. એટલે મેહુલ પૂછે છે, આ કલમ વળી શું છે? એટલે અશરફ કહે, એક જાતની પેન જ કહેવાય. બરું કે એવા કશાકની, બરું એટલે એક પોચી સળી વાળો છોડ, કે બરું કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડી ને આગળ તીરસી, તીરછી એટલે કે ત્રાસી છોડી અને એનાથી લખવાનું. એટલે રાજા કહે, લાકડાથી તો કઈ લખાય? ધવલ કહે, એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? એટલે અશરફ કહે કે કલમમાં રિફિલ ના લખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની. એટલે હાર્દિક અને ધવલ બંને સાથે પૂછે છે કે જો કલમમાં રિફિલ ના લખાય અને એમાં શાહી પણ ન ભરવાની હોય તો પછી કેવી રીતે લખાય? એટલે અશરફ કહે છે, કલમને દવાતમાં, દવાત એટલે કે ખડીયો અથવા તો શાહી રાખવાનું પાત્ર, કલમને દવાત એટલે કે ખડિયામાં બોળવાથી અને એનાથી પછી લખવાનું. એટલે હાર્દિક કહે, તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે ને. એટલે અશરફ કહે, હા તો, પણ એનાથી લખાય, લખાય એટલે કે લખાણ. હા, એને વારા ઘડીએ છે ખડિયામાં બોળ્યા જ કરવું પડે પણ એનાથી લખાણ છે એ બહુ જ સરસ આવે. એટલે ધવલ કહે છે કે એના કરતા આપણી બોલપેન સારી. એટલે ધવલ છે એ કલમના બદલે બોલપેન થી લખવાના ફાયદા બતાવે છે કે એના કરતા આપણી બોલપેન સારી, નહીં અણી છોલવાની ચિંતા, નહીં શાહી ભરવાની માથાકૂટ, કે ના હાથ ગંદા થાય, રિફિલ ખલાસ થઈ જાય એટલે બદલી કાઢવાની. સોનલ કહે, પણ એનાથી તો અક્ષર ગંદા આવે. એટલે મેહુલ કહે, મારા અક્ષર તો હું બોલપેન થી લખું તો પણ સારા આવે છે. હાર્દિક કહે, તારા અક્ષર તો આમ પણ સરસ છે, હું તો પેન્સિલ થી લખું કે બોલપેન થી અક્ષર સારા આવતા જ નથી. એટલે રાજા છે એ કહે છે કે એનો અર્થ એ જ કે પેન, પેન્સિલ, બોલપેન તમને જે ફાવતું હોય એનાથી લખવાનું. જો તમારા અક્ષર સારા હોય તો તમે ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે. અને જો તમારા અક્ષર ખરાબ હોય તો તમે પેન, પેન્સિલ, બોલપેન તમને જે કઈ તમે ફાવતું હોય એનાથી લખો તો અક્ષર ખરાબ હોય તો ખરાબ જ આવે. એટલે હાર્દિક કહે, પણ ખરાબ અક્ષર ને લીધે કેટલી તકલીફ થાય છે? એટલે ધવલ પૂછે છે, કેમ? એટલે હાર્દિક કહે છે, મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે, હું શું લખું છું તે જ એમને ખબર પડતી ના.
નથી. એટલે રાજા છે એ કહે છે અરે એના લીધે તો કેવી ગરબડ થતી હોય છે. એટલે કે પાઠમાં લેખિકાએ ખરાબ અક્ષરના લીધે કેવી ગરબડ થતી હોય છે એના ઉદાહરણો આપ્યા છે. રાજા કહે અરે એના લીધે તો કેવી ગરબડ થતી હોય છે. મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા ફોઈને મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો, અને એમને એવું વચાળ્યું કે ચાટલું બરાબર સાફ કરજો. ચાટલું એટલે કે દર્પણ અથવા તો અરીસો. એટલે ત્યાં એવું વચાયું કે ચાટલું બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો, ને મારી બહેન તો બિચારી રોજ રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે, એટલે કે દરેક અરીસા સાફ કર્યા કરે, અને મારા ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. કોશિશ એટલે કે પ્રયત્ન. બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં. એટલે અશરફ કહે ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો નહીં. એટલે રાધા કહે હાસ તો, પણ કોઈ વાર ઓડનું ચોડ વેતરાઈ જાય છે. ઓડનું ચોડ વેતરાવું એટલે ધાર્યા કરતા સાવ ઊંધું થવું. એટલે કહે છે કે હા કોઈ વાર છે એ ધાર્યા કરતા સાવ ઊંધું થાય છે. હાર્દિક કહે મેં એક વાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો, ઢોર એટલે પશુ, ઢોરને બરાબર ચારજો, અને ત્યાં એવું વચાયું કે ઢોરને બરાબર મારજો, ચારજોના બદલે મારજો. ને એમાં બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુવા થઈ ગયા. અધમુવા એટલે કે અડધા મરેલા જેવા. ને મેહુલ કહે એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. ને હાર્દિક કહે પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું. એટલે સોનલ કહે કે મારા દાદીમાં એવું કહેતા હતા કે સવારે વહેલા ઉઠી અને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના, અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. રાધા કહે છે મારા દાદા એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંક વાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા, અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે. એટલે ધવલ કહે પણ આપણે નાના હતા ને સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને. અશરફ કહે મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુએ બહુ ચિત્રો દોરાવેલા, કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. તું પણ વર્તુળ, અર્ધવર્તુળ, ઊભી, આડી, ત્રાસી લીટી વાળા ચિત્રો દોરી જુઓ ને. એટલે હાર્દિક કહે અરે અક્ષર સુધારવા માટે હું તો એકડિયા બગડિયાની જેમ એટલે કે શિખાઉની જેમ અક્ષર સુધારવા માટે હાર્દિક કહે છે હું તો શિખાઉની જેમ અક્ષરો ઘૂંટવા પણ તૈયાર છું. કઈક તો કરવું જ પડશે ને. ગંદા અક્ષરની તો મને પણ હવે બહુ શરમ આવે છે. એટલે મેહુલ કહે કે ધીરજ રાખી અને તું સતત પ્રયત્ન કરીશ તો તું ચોક્કસ સફળ થઈશ. એટલે સોનલ કહે હવે વાતોના વડા જ કરવા છે કે રમવાય જવું છે. વાતોના વડા કરવા એટલે કે નકામી વાતો કરવી. એટલે સોનલ કહે છે કે હવે નકામી વાતો જ કરવી છે કે રમવાય જવું છે. ત્યારે મેહુલ, હાર્દિક, રાધા, ધવલ અને અશરફ સાથે એક સાથે કહે છે હા ચાલો ચાલો જલ્દી કરો નહીતર પછી અંધારું થઈ જશે. આમ આ પાઠની અંદર સુંદર અક્ષરોની વાત છે એ લેખિકાએ કરી છે. સુંદર અક્ષરો એ હાથનું ઘરેણું છે. અક્ષર એ વ્યક્તિના જીવનનું, તેના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. અક્ષરો જોઈને આપણે તે વ્યક્તિ કેવી હશે તેનું અનુમાન કરી શકીએ. સુંદર અક્ષરો વાળી વ્યક્તિ પ્રત્યે આપણને આદર અને પ્રેમ જાગે છે. સુંદર અક્ષરે લખાણ કરવું એ વ્યવસ્થિત મહાવરો માગી લે છે. ગાંધીજી કહે છે તેમ કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. એમની વાત તદ્દન સાચી છે.
માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ જો તેના અક્ષર સુંદર અને સુરેખ ન હોય તો તે સામે વાળી વ્યક્તિને પ્રભાવિત કરી શકે નહીં. અને સુંદર અક્ષરે લખવા માટે આપણે વિદ્યાર્થી અવસ્થામાં જ વિશેષ પ્રયત્ન કરવા જોઈએ. આપણું લખાણ સુંદર મરોડદાર અને સુવાચ્ય અક્ષર વાળું હોવું જોઈએ. અને મોતીના દાણા જેવા અક્ષરે લખેલું લખાણ વાંચવું કોને ન ગમે? આપણા અક્ષરો સુંદર હશે તો વાંચનારને તે ચોક્કસ ગમશે. સુંદર અક્ષરો તો સૌને ગમે. જેના અક્ષર સારા ન હોય તેને પણ સારા અક્ષર તો ગમે જ છે. જેમ ઘરેણાથી એટલે કે આભૂષણોથી દેહ શોભે છે તેમ સુંદર અક્ષરોથી આપણું વ્યક્તિત્વ શોભે છે. માટે સુંદર અક્ષરો એ હાથનું ઘરેણું છે. વિદ્યાર્થીઓ, તમારામાંથી પણ ઘણાના અક્ષરો છે એ જો સારા ન હોય તો અત્યારે આપણી પાસે સમય છે તો તમારે પણ ઘરે છે એ અક્ષરો છે એ સારા કરવા માટે પ્રયત્ન કરવાનો છે. તો અહીં આપણે પાઠ 14 સારા અક્ષર એ પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે.